હિમાચલ પ્રદેશમાં જીત મેળવીને પાર્ટીને લાંબા સમય પછી લાડુ હિમાચલ પ્રદેશમાં જીત મેળવીને પાર્ટીને લાંબા સમય પછી લાડુ વહેંચવાનો મોકો મળ્યો છે બીજી બાજુ ગુજરાત અને હિમાચલ પ્રદેશના પરિણામો સામે આવ્યા છે હિમાચલની જનતાએ આ વખતે કોંગ્રેસને તક આપવાનું નક્કી કર્યું છે અને કોંગ્રેસને પસંદ કરી છે રાજ્યમાં કોંગ્રેસે ચાલીસ અને ભાજપે પચીસ બેઠકો પર જીત મેળવી છે જ્યારે ત્રણ સીટ અપક્ષ ઉમેદવારોને મળી છે બે હજાર ચોવીસમાં થનારી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસ પાર્ટી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ જીત છે આ જીત એવા સમયે મળી છે જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે વધુમાં જાણીએ કે બે હજાર દસથી અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીએ પોતાના દમ પર કેટલા રાજ્યોમાં સરકાર બનાવી છે મણિપુરમાં બે હજાર બારની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કરીને સાહીઠમાંથી બેતાલીસ બેઠકો જીતી હતી ભાજપનું ખાતું પણ ખુલ્યું ન હતું હિમાચલ પ્રદેશની ચૂંટણી રાજ્યની જનતાએ કોંગ્રેસને સત્તામાં બેસવાની તક આપી હતી આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી હતી રાજ્યની કુલ અડસઠ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને કોંગ્રેસ બેઠકો મળી હતી કર્ણાટક ચૂંટણી બે હાજર તેરમાં કોંગ્રેસને કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાની તક મળી હતી આ ચૂંટણી પહેલા જ ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદીયુરપ્પાએ પોતાની પાર્ટી બનાવી હતી જેના કારણે ભાજપને ભારે નુકસાન થયું હતું બે હજાર ચૌદમાં અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસે બે હજાર ચૌદમાં છેલ્લી વખત જીતી હતી આ ચૂંટણીમાં રાજ્યની કુલ સાહીઠ બેઠકોમાંથી સત્તાધારી કોંગ્રેસ પાર્ટીએ બેતાલીસ બેઠકો જીતી અને બહુમતી મેળવી હતી ભાજપ અગિયાર સીટો જીતીને બીજા ક્રમે આવ્યું હતું કોંગ્રેસે બે હજાર સત્તરમાં પંજાબની ચૂંટણીમાં સત્તા મેળવી હતી આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ અકાલી દળ ભાજપ ગઠબંધનમાંથી દસ વર્ષ બાદ સત્તા છીનવી લીધી હતી રાજ્યની કુલ એકસો સત્તર બેઠકોમાંથી કોંગ્રેસે સિત્યોતેર બેઠકો કબજે કરી હતી બે હજાર અઢારમાં છત્તીસગઢ ચૂંટણીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જોરદાર આંચકો લાગ્યો હતો